बनासकांठाना बेलडी पोलीसे प्रतिबंधित पोष डोडाना 2 કિલો 400 ગ્રામના જથ્થા સાથે એક બાઇક સવારને ઝડપી પાડ્યો છે। બાતમીના આધારે પોલીસે ડીસા બેલડી હાઈવે પરથી પ્લાસ્ટિકની થેલીમાંથી નશાનો આ જથ્થો ઝડપ્યો। પોલીસે 62,000ના મુદ્દામાલ સાથે એક વ્યક્તિની અટકાયત કરી। અમદાવાદમાં આવેલી પ્રસાદ મિલના મજૂરો દ્વારા મજૂર મહાજન સંઘની ઓફિસે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા। મિલ મજૂરોના લેણા પેટે બાકીની રકમ ન ચૂકવાતા અને મજૂર સાથે અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવ્યો અને જેના પગલે દેશના વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી અમિત શાહને મિલ મજૂરોના રક્ષણ માટે અપીલ કરવામાં આવી છે। વડોદરાની હરણીથી ગુમ ટ્વિન્સ બહેનોનો 50 દિવસ બાદ લાગ્યો પત્તો। વડોદરા શહેરના હરણી વિસ્તારમાંથી ગુમ થયેલી 2 ટ્વિન્સ બહેનો ખેડાના લીંબાસીથી મળી આવી છે। બંને બહેનોએ પોતાની મરજીથી ઘર છોડ્યું હોવાનું જાણવા મળ્યું, જેમાં એક બહેન સારિકાએ લીંબાસીના ધાર્મિક પટેલ સાથે લગ્ન કર્યા હોવાનું મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યું। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટ્વિન્સ બહેનોના પિતા અને બંને ભાઈઓ તથા પરિવારના અન્ય સદસ્યો સાથે બંને બહેનોને મળાવી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામના નિવેદન લઈ યુવતીઓની ઈચ્છા મુજબ લીંબાસી જવા દેવાય। બંને બહેનો મળી આવી છે, એમાંથી જે સારિકા છે એમણે ધાર્મિક પટેલ નામના એક વ્યક્તિ સાથે મેરેજ કરી લીધેલા છે અને જે બીજી બહેન છે પણ સ્વેચ્છાએ એમની બહેનની સાથે રહે છે। આજે બંને દીકરીઓને એમણે પરત લાવી અને એની એના પરિવાર સાથે પણ મેળવી છે। એમને ગુમ થવા માટેનું કારણ એના ઘરમાં થોડી તકલીફ હતી, એના પિતા તરફથી એની બીજી રીતે એને થોડો ત્રાસ હતો એવું એમના કહ્યા મુજબ એમને તેના નિવેદનમાં લખાવેલું છે। એક બહેને જે લગ્ન કરી લીધા છે એ એના સાસરામાં રહેવા માગે છે અને એના સાસરા પક્ષવાળા પણ એની બીજી બહેનને એટલે કે શીતલને રાખવા માગે છે।